उपलेटा तालुकाना युवान दर्दीने अमदावादना डॉक्टरोए हृदय थोड़ा ज समयमां बंध थई जवानुं कहीने डिस्चार्ज कर्या बाद परिवारजनो घरे परत लई जता हता। ते दरमियान रस्तामां हृदय फरी धमकता दर्दीने फरी होस्पिટલમાં दाखल करवामां આવ્યા। ઉપલેટા તાલુકામાં एक ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। કહી શકાય કે જ્યારે જીવન અને મૃત્યુનો સમય આવે છે ત્યારે કુદરત દરેક વ્યક્તિના નસીબ અને મૃત્યુ ત્યાંથી લખીને દુનિયામાં મોકલે છે અને એ સમયે પહેલાં કદાચ યમરાજા પણ તેના પ્રાણહરણ કરવા આવે તો તેને પરત પાછું ફરવું પડે। તે કહેવતને સાર્થક કરતો એક કિસ્સો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં જોવા મળ્યો છે। ઉપલેટા તાલુકામાં રહેતા મજબૂતભાઈ મકવાણા નામના 35 વર્ષીય યુવાનને થોડા સમય પહેલાં કમરો અને ડેન્ગ્યુ થયું હતું, જેમાં તેમને પ્રથમ રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની તબિયત અતિ લથડતા દર્દીને તુરંત ત્યાંથી અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા। આ દર્દીને 5 દિવસ સુધીની સારવાર આપ્યા બાદ પણ કોઈપણ જાતને સુધારો જણાયો ન હતો। ઉપરાંત આ દર્દીની તબિયત પણ અતિ ખરાબ થતી લાગવા હતી, જેથી ડૉક્ટરોએ તેમના પરિવારજનોને જણાવતા કહ્યું હતું કે જ્યાં સુધી આ દર્દી વેન્ટિલેટર પર છે ત્યાં સુધી તેમનું હૃદય ચાલુ રહેશે અને જીવ રહેશે, અને ઓક્સિજન હટાવી લીધા બાદ 1 કલાકમાં તેમના શ્વાસ થંભી જશે તેવું જણાવેલ હતું। ત્યારે દર્દીના પરિવારો દ્વારા ત્યાંથી તેમને ડિસ્ચાર્જ આપી ઘરે જવા રવાના થયા હતા, પણ કુદરતની કૃપા કહો કે તેમના નસીબ દર્દીને તેમના પરિવારજનો અમદાવાદથી ઉપલેટા પરત લઈ આવતા હતા। ત્યારે રાજકોટ નજીક આ દર્દીમાં ફરી હલનચલન થઈ હતી અને શ્વાસની પ્રતિક્રિયા પણ પુનઃ શરૂ થતાં પરિવારજનોએ તુરંત તેમને ઉપલેટાની ન્યૂ લાઇફ હોસ્પિટલમાં સારવાર અર્થે એડમિટ કરાયા હતા, જ્યાં ડૉક્ટર बिजेश મોડિયાની સૂઝબૂઝથી અને પરિવારજનોની પ્રાર્થનાથી અને મેડિકલ સાયન્સમાં અશક્ય કહેવાતા એવા કેસમાં આજે યુવાન દર્દીમાં ખૂબ જ સારી રિકવરી જણાતા દર્દી બેભાન અવસ્થામાંથી સ્વસ્થ થઈ જતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને પરિવારજનો દ્વારા ડૉક્ટર મોડિયાને ભગવાન સ્વરૂપ ગણી ધન્યવાદ આપ્યા હતા। કાનભાઈ સુવા, જેએસટીવી, ઉપલેટા।